આપણે માતૃભાષા વિશે વાતો બહુ કરીએ છીએ પણ તેની નક્કરતા વિશે ઓછું જાણીએ છીએ જે લોકો એમ કહે છે કે ચિંતા ન કરો આપણી માતૃભાષાને કંઈ થવાનું નથી હા એ સાચા છે પણ અડધા સાચા છે માતૃભાષા જીવશે પણ ઘરમાં નહીં વૃદ્ધાશ્રમમાં માતૃભાષા માટે વૃદ્ધાશ્રમ છે ક્યાંય કે બનાવવાનું વિચારવાના છીએ આપણે સૌ અંદરખાને સમજે છે સ્વીકારે છે કે માતૃભાષા મરવા પડી છે પણ કોઈ જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી કોઈ મોટા સાહિત્યકારને કોઈ મોટા કવિને કોઈ મોટા સર્જકના વંશજોને મળીએ તો ખ્યાલ આવે કે સર્જકના પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રીએ એના દાદાના એક પણ કાવ્યને વાંચ્યું હોતું નથી ગુજરાતના પ્રખર સાહિત્યકાર જબરા શિક્ષક પદ્મશ્રી ગુણવંશાહ પોતાની કેફિયતમાં કબૂલે છે કે મારી દોહિત્રીઓ મારી સાથે લાડ કરે છે પણ મારો એક પણ નિબંધ એમણે વાંચ્યો નથી મારી સાથે અને મારી જ પેઢીમાં આ દશા છે અને એકે એક સાહિત્યકારના ઘરમાં પણ આ જ દશા છે જો સાહિત્ય સર્જકના ઘરની આ સ્થિતિ હોય તો બિન સાહિત્યકારોના ઘરમાં શી સ્થિતિ હશે એમની વ્યથા સાચી છે કારણ આપણા તો બાવાના બે બગડ્યા છે નથી શુદ્ધ ગુજરાતી બોલી શકતા કે નથી સાચું અંગ્રેજી બોલી શકતા વચ્ચે પેલી બાવા હિન્દીને ફાયદો છે ગુણવંત શાહજ કહે છે કે જે બાળકોને પોતાની માતૃભાષાના ઉત્તમ અંશોનો પરિચય પણ નથી તે બાળકો અનાથ છે નરસિંહ નર્મદ કલાપી મેઘાણી અને ઉમાશંકર સુંદરમથી કપાઈ ગયેલા આ કટિપતંગોને જોઉં ત્યારે બીજું દુઃખ એ થાય છે કે આ લોકોનું અંગ્રેજી પણ એટલું સબળ નથી જેટલું એમનું ગુજરાતી સબળું બનાવી શકાયું હોત મેઘાણીના રક્ત ટપકતી સો સો જોડી એક કાવ્યથી ગુજરાતમાં જન્મેલું અને ગુજરાતીના પેટે જન્મેલું બાળક તદ્દન અનભિજ્ઞ રહી જાય એ મનોવૈજ્ઞાનિક અનાથાશ્રમનું જ બીજું નામ છે કાર્લ માર્ક્સ એલિયનેશન શબ્દ વાપરે છે તેનો અર્થ થાય છે સંબંધ વિચ્છેદ માતૃભાષાના અપરિચયને કારણે જે સંબંધ વિચ્છેદ ગુજરાતમાં અને બીજા બધા રાજ્યોમાં સર્જાયો તે કયા ગુનાની સજા છે બે હજાર દસમાં ગુજરાતમાં માતૃભાષા વંદના યાત્રાનું બેનમૂન આયોજન થયેલું નરસિંહથી નર્મદ સુધી શીર્ષક હેઠળ નરસૈયાની ભૂમિ જૂનાગઢથી આ યાત્રા શરૂ થઈ અને નર્મદ ભૂમિ સુરત ખાતે વિરામ પામી અઢાર નગરો બાવીસ સભાઓ પાંચ સંમેલનોમાં ગુજરાતીઓને વિનમણી કરી પચાસેક શિક્ષણશાસ્ત્રીઓ અને સાહિત્યકારોએ એમણે કહ્યું કે શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ રાખો ગુણવંશાની નિશ્રામાં આ માતૃભાષા વંદના યાત્રા દ્વારા એવો માહોલ બન્યો કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ તરત જ વાંચે ગુજરાત અભિયાનની ઘોષણા કરી આ વંદના યાત્રાનું સમગ્ર વ્યવસ્થાપન સંભાળવાનો જીવન લાવો મળ્યો તેનો મને આજે આનંદ છે એ યાત્રાના વાવળ ઇન્ટરનેટ પર ઝીલીને એક નાનકડા દેશથી ફોન આવ્યો હું આઈસલેન્ડથી બોલું છું આ નાનો દેશ ગુજરાતના ધરમપુર તાલુકા કરતાંય નાનો દેશ છે વંદના યાત્રા વિશે નેટ પર બધું વાંચીને ફોન કરું છું અમારા દેશની માતૃભાષા આઇસલેન્ડિક છે તે ભાષામાં જ પાર્લામેન્ટ ચાલે છે એમાં જ કોર્ટ ચાલે છે એમાં જ શિક્ષણ ચાલે છે અને અમારો બધો જ વ્યવહાર આ માતૃભાષામાં જ ચાલે છે એક ગુજરાતી તરીકે સૌને કહેજો મારા વતી કે આઇસલેન્ડ ક્યાંય પણ પાછળ રહી ગયેલો દેશ નથી વિચારવા જેવું એ છે કે રશિયામાં શિક્ષણનું માધ્યમ રશિયન છે જાપાનમાં જપાનીઝ છે પૂર્વ યુરોપના કેટલાય દેશોમાં પોતાની માતૃભાષામાં જ જીવન જીવાય છે નોર્વે સ્વીડન ઇટાલી રોમાનિયા સ્વિટ્ઝરલેન્ડ ફિનલેન્ડ બધે જ પોતાની માતૃભાષામાં ભણે છે શ્વસે છે જીવે છે એક ભારત અને તેમાંય આપણું ગુજરાત અંગ્રેજી માધ્યમની ઘેલછામાં ગાંડું થયું છે કોણ બચાવશે આપણને કેનેડા ફ્રાન્સ રશિયા જાપાન કોઈ પાછળ નથી પ્રગતિમાં વિજ્ઞાન ટેકનોલોજીમાં કે વિકાસમાં તો પછી વિકાસના નામે માસી અંગ્રેજી માસીનું ધાવણ ધાવવાની ફરજ શા માટે પાડવાની આપણા બાળકોને માતૃભાષા સિવાયની ભાષામાં શિક્ષણ આપવું એ બાળકના માનવ અધિકારોનું હનન છે આપણે કશુંક સુધારાવાળું પગલું ભરીશું કે ના હજુ અંગ્રેજી માધ્યમ માટે ગેલા રહીશું